રોજબરોજ વસ્તુ વાપરીએ છીએ તેને હિન્દીમાં શું કેવું તે આપણે જાણતા નથી, તો તેના માટે આપણે આજે આ જોઈએ. પહેલું છે થાળી. થાળી થાળી એટલે થાળી, જેને આપણે ગુજરાતીમાં થાળી કહીએ છીએ ને એને હિન્દીમાં શું કહેવાય? થાળી. કટોરી. કટોરી એટલે વાટકી. પતીલા. પતીલા એટલે તપેલું. તપેલાને હિન્દીમાં શું કહેવાય? પતીલા. ચમચ. ચમચ એટલે ચમચી. પ્યાલા. પ્યાલા એટલે પ્યાલો, અથવા આપણે તેને ગ્લાસ પણ કહીએ છીએ. પ્યાલી. પ્યાલી એટલે પ્યાલી. પ્યાલીને આપણે વાટકી પણ કહીએ છીએ. સડસી. સડસી એટલે સાંસી. ચકલા. ચકલા એટલે આડણી. આડણી અથવા જે આપણે રોટલી વણવા માટે જે પાટલો હોય ને તેને આડણી કહેવાય, અને તેને હિન્દીમાં શું કહેવાય? ચકલા. બેલન. બેલન એટલે વેલણ. રોટલી વણવા માટે જે વપરાય ને તે વેલણ. ચૂલ્હા. ચૂલ્હા એટલે ચૂલો, જે આપણે રસોઈ કરવા માટે વાપરીએ ચૂલો તે ચૂલો. ચાકુ. ચાકુ એટલે ચપ્પુ. ચિમટા. ચિમટા એટલે ચીપિયો, રોટલી ચોળવા માટે જે વપરાય ને તે ચિમટા. ત્યારબાદ આપણે જે બીજા એવા વાસણો છે, જે સાધનો કે આપણે રસોઈમાં વાપરીએ છીએ તે આપણે જોઈએ. તો હવે પછી આપણે જોઈએ આટા. આટા એટલે લોટ, જે ઘઉંનો બાજરીનો જે આપણે લોટ વાપરીએ છીએ ને તે લોટ, એને લોટને શું કહેવાય હિન્દીમાં? આટા. દૂધ. દૂધને દૂધ કહેવાય. ગુડ. ગુડ એટલે ગોળ, જે આપણે ગોળ ખાઈએ છીએ ને ગોળ, એને હિન્દીમાં ગુડ કહેવાય. પાણી. પાણી એટલે પાણી. દાળ. દાળ એટલે દાળ. નમક. નમક એટલે મીઠું, અથવા તેને આપણે નમક પણ કહી શકીએ. ચાવલ. ચાવલ એટલે ચોખા. દહીં. દહીં એટલે દહીં. શક્કર. શક્કર એટલે સાકર. ઘેહું. ઘેહું એટલે ઘઉં. બાજરા. બાજરા એટલે બાજરી. મક્કા. મક્કા એટલે મકાઈ.